દેશમાં એબ્રોડ સેટ થવાની ખેલછા જેટલી ગુજરાતીઓમાં રહેલી છે તેટલી અન્ય કોઈ રાજ્યના નાગરિકોમાં રહેલી નથી. દેશમાં પંજાબ બાદ કેનેડા જેવા માંગતા વિદ્યાર્થી યુવાનોની સંખ્યા સૌથી વધુ ગુજરાતના હોય છે. જેઓ ફોરેન ઇમિગ્રેશન નામે કબૂતર બાજોનો સેન્ટરોનો શિકાર બનતા હોય છે, જેના સમાચારો દિવસે હેડલાઇન બનતા જોવા મળી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં અમદાવાદ બાદ સુરતના નાગરિકો માટે હવે આઈ.સી સર્વિસ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. અમે લોકોએ એવિએટ ઇમિગ્રેશન કંપની સ્ટાર્ટ કરી હતી ફ્રોમ ટોરન્ટો. વી હેવ ઓફિસિસ ઇન અમદાવાદ એન્ડ ઇન સુરત. વી આર ઓપનિંગ ટુમોરો 25th ઓફ ફેબ્રુઆરી 11 ઓક્ટોબર ઓનવર્ડ. We are inviting everybody to come to our opening and attend the opening ceremony. Ame Aviate Immigration Company ma being licensed by government of Canada, evo ek simple prayatna kariye chhe ke je loko ne Canada jevu hoy emne sachu margdarshan male je legal hoy, karan ke immigration na field ma badha loko ne misguidance થાય, ખોટી સલાહ મળે એવા બહુ જ કિસ્સાઓ થાય છે અને રોજ રોજ કોઈક ને કોઈક ફ્રોડમાં ફસાય છે. એનાથી બચવું હોય તો જે લોકોને કોઈ પણ પ્રકારના પ્રોગ્રામમાં કેનેડા જવું હોય તો માત્ર અને માત્ર લાયસન્સ્ડ પર્સન કે જેને ગવર્મેન્ટ ઓફ કેનેડાએ ઓથોરાઇઝ કર્યા હોય એમની સાથે જ ડીલ કરવું. એટલે આ એક સિમ્પલ મેસેજ સાથે અમે લોકોએ અહીંયા આગળ અમારી સેકન્ડ ઓફિસ સ્ટાર્ટ કરી છે. અમદાવાદ ઓફિસ ઓલરેડી 2 વર્ષથી ફંક્શનલ છે. સુરતમાં અમારું આવતીકાલે ઓપનિંગ છે. સુરતમાં અમારી ઓફિસ યુનિયન પોઈન્ટ હાઉસ નંબર 1 ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર છે, જે ક્લોઝ ટુ કાકડિયા કોલોની, કાકડિયા કોમ્પ્લેક્સ અને ઘોડદોડ રોડ. અમારા બધા જ ક્લાયન્ટને મેસેજ એટલા જ છે કે ઇમિગ્રેશન કેનેડા એટલે કે અહીંયાથી માત્ર કેનેડા જવું એટલું પૂરતું નથી. કેનેડામાં પહોંચ્યા પછી તમને સપોર્ટની જરૂર હોય, ત્યાં પહોંચ્યા પછી એ લોકોને ગાઈડન્સ જોઈએ કે ઇમિગ્રેશનના પ્રોગ્રામ જે કોમ્પ્લેક્સ હોય એ કેવી રીતે નેવિગેટ કરવા અને કેવી રીતે પરમનન્ટ રેસિડેન્સી મેળવવી. અમારી ઓફિસ ટોરન્ટોમાં છે. અમે લોકો અમારા જે પણ ક્લાયન્ટ્સ હોય છે એમને ત્યાં ટોરન્ટોમાં કેનેડામાં વી હેલ્પ દેમ કે કઈ રીતે પરમનન્ટ રેસિડેન્સી સુધીની આખી જે સફર હોય છે જર્ની, વી હોલ્ડ ધેર હેન્ડ એન્ડ વી બી વિથ દેમ. સો દેટ ઇઝ ધ સ્ટ્રોંગ મેસેજ ટુ ક્લાયન્ટ કે એ લોકો ખાલી એટલું ના જુએ. જે ગુજરાતી ક્લાયન્ટની જનરલ મેન્ટાલી હોય છે, બધા મેન્ટાલિટી હોય છે કે કોઈકે કીધું એટલે એ લોકો એમની સાથે ડીલ કરે, પણ એમની ઓથેન્ટિસિટી ચેક ના કરે કે જે માણસ એમને સલાહ આપી રહ્યો છે એ ઇવન સલાહ આપવા માટે યુ નો ક્વોલિફાઈડ પણ છે કે એ અમારો મેસેજ બધા કસ્ટમર્સ માટે છે. હવે આવતીકાલે 30 કેસમાં અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે રેગ્યુલેટ કેનેડિયન ઇમિગ્રેશન સર્વિસ ક્ષેત્ર જોડાયેલા ચિંતન નાયક અવિયેત ઇમિગ્રેશન સર્વિસના નેજા હેઠળ સુરત ખાતે રેગ્યુલેટ કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટ નામે ઇમિગ્રેશન સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છે, જે કેનેડાની ગવર્મેન્ટ દ્વારા ઓથોરાઇઝ છે. ત્યારે PR લેવાના ચક્કરમાં ઘણી વખત કબૂતર બાજુને ચક્કરમાં ફસાઈ જતા સુરતીઓ માટે એક વિશ્વાસની કડીરૂપ સાબિત થશે. કેતન પટેલ, હિન્દ TV ન્યૂઝ, સુરત.